કાલ ભાઈ મોડી રાતે દવાખાને ગયા ને અમે કીધું દાખલ જ કરી દો, પણ ડોક્ટર કે ના ના દાખલ ની કઈ જરૂર નથી અત્યારે. જો આમાં કઈ પપ્પા તમે દેખાતા જ નથી. મારે હું જોઈ છે યુગભાઈ નાશપતિ આલ્યો ચાલી નું 500 ભાઈ લઈ લ્યો. પછી મારી માથી ના સસમા હતા ને નોતરા સાટા પડતા હતા ને એટલે કઈ દેખાય ને કઈ વાય ફરતો ન હોય એમ ફરે. અમે તો ત્યાં કુંડલા જઈને મોજ કરશું, તમે શું કરશો? હું કુંડલા જઈ પછી ભાઈને કાલ મોડી રાતે દવાખાને લઈ જવો પડ્યો હતો કારણ કે એને ઝાડા ઉલટી થઈ ગઈ છે. ઇન્દુબેન અમારો ઠેલો પેક કરે છે. જય માતાજી બાળી, જય મોગલમાં, જય સોનલમાં. હવે બોલો. બાટલા તો જો, એક ઓઆરએસ નું પાણી, એક લીંબુ શરબત નું પાણી, એક હાદુ પાણી, એક મારું હાદુ પાણી. મમ્મીએ તો બાટલા ની લાઈન કરી. આ ભાઈ તારે પ્રવાહી ઉપર જ રહેવાનું છે બરોબર. ભૂખ લાગે એનું શું કરવું? ભૂખ તો લાગે ઝાડા ની, ખાવાનું નહીં, ઓછું ખાવાનું. ટૂંકમાં કીધું કે હળવું જ ખાવું, હમણાં વાયરા છે એટલે રહે. કાલ ભાઈ મોડી રાતે દવાખાને ગયા ને અમે કીધું દાખલ જ કરી દો, પણ ડોક્ટર કે ના ના દાખલ ની કઈ જરૂર નથી અત્યારે. એવું લાગે તો તમે રિપોર્ટ લઈને ખાલી આવી જાયજો, બાકી અત્યારે વાયરલ છે, બધાને થાય છે. અને મને છે એવું નથી કે મને નથી, એટલે ટૂંકમાં વાયરલ છે, બીજું કાંઈ નથી. નકર તો એવું લાગે તો અમે અમદાવાદે જઈ આવી, પણ હવે ફેર નહીં પડે તો પછી આગળનું કંઈક પ્લાનિંગ કરશું ને કંઈક ગોઠવશું. પપ્પા અમારી હારે આવે છે અમરેલી. જ્યોતિદાન ભાઈ ની હારે છે ને આ જવું પડે એવી પોઝિશન છે, કારણ કે એને છે ને ડાયરિયા જેવું થઈ ગયું હતું, મને પાછી ઉલટી થઈ અને એને સાંજે પાછો લઈ જવો પડ્યો હતો. એટલે જરાક સેજ લૂઝ તબિયત હોય ને તો હું ભેગો જાઉં ક્યારેક. તો ભાઈ પપ્પા અત્યારે સુવિચાર નહીં આપે, કારણ કે મોટિવેશન ની અમારે ખુદ ને જરૂર છે યાર. મોટિવેશન તમે આપો કોમેન્ટમાં, હારી હારી કોમેન્ટ કરીને. પેલા માંડળા વાળી માના દર્શન કરી લઉં, ટેન્શનમાં છે ને યાર, બધું ભૂલાઈ જાય મારે. તો ચાલો મળીએ છીએ સીધા અમરેલી. માને નો જ ભૂલાય ને, પણ હવે ટેન્શન થોડુંક હતું ને એટલે અમરેલી ભૂગી ગયા છે. ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે, પપ્પાને બેહાર્યા છે ભાઈ પાસે. કીધું તમે ભાઈ પાસે રહ્યો, ડાયાલિસિસમાં કઈ તકલીફ પડે તો. અને હું અત્યારે જાઉં છું કેસ કઢાવવા. ફાઇનલી કેસ નીકળી ગયો છે, ટાઈમ થઈ ગયો છે 11 ને. ભાઈનું ડાયાલિસિસ કલાક વહેલું કઢવી લીધું છે. હું કામ કઢ્યું છે એ તમને કહું, ભાઈને ચક્કર આવતા હતા એટલે પછી કીધું વધારે ડાયાલિસિસ નથી કરાવવું એટલે કલાક વહેલું કઢવી લીધું. બીજું કે આ વિડીયો જોઈને મહેરબાની કરીને ફોન ન કરતા, કારણ કે હું તમારી લાગણી સમજી શકું છું, પણ કેવું થાય હું હોસ્પિટલના કામમાં આવું અને તમારો ફોન આવે તો હું રિસીવ ન કરી શકું એવું બની શકે, એટલે પ્લીઝ ફોન ન કરતા. અત્યારે તો ડૉક્ટર એડમિટ થવાની ના પાડી છે, પણ એવું લાગશે તો પછી અમદાવાદ જવું પડશે અને એડમિટ થવું પડશે. ફાઇનલી ભાઈ ને પપ્પા આવી ગયા છે બહાર. પપ્પા રેડી? ઓ રેડી રેડી. હાલો નીકળવું ને ભાઈ, કઈ નાસ્તો બાસ્તો કરવો છે? ના હવે ઘરે જઈને. હવે કઈ ચક્કર નથી આવતા ને? ના પપ્પા, વરસાદ અત્યાર સુધી આવ્યું તો રહી ગયો છે, હવે ત્યાં આપણે નીકળી જાય. હા વરસાદ અત્યાર સુધી ચાલુ હતો, આ બધું જો ભીનું ભીનું કરી દીધું છે. હજી ગરમી પકડે છે એટલે વરસાદ શક્યતા આવે તો આપણે નીકળી જાય, આપણે કલાક એક માંડ થાય. તો ફાઇનલી ભાઈ ને રેનકોટ ને ટોપીન પહેરાવી દીધું છે. અત્યારે વરસાદ આવ્યો, બોલો. ઘડીક ઊભા રહી ગયા છે ઝાડવાના છાંયે. છાંયો તો ન કહેવાય આમ તો. હે ભાઈ ઓથે ઊભા રહ્યા છે. પાછો આમાં કઈ પપ્પા તમે દેખાતા જ નથી, એ તો બદલાવી લેવું. અરે એવું લાગતું નથી, હું નીકળી ધીમે ધીમે. 60 નું કિલો 60 નું કિલો આલ્યો બેન, તમારાથી બોણી કરીએ છીએ 60 નું કિલો. મારે હું જોઈ છે યુગભાઈ નાશપતિ આલ્યો ચાલી નું 500 ભાઈ લઈ લ્યો. તો ભાઈ અમરેલી થી ઘરે પૂગી ગયા છે ને, પલળી ગયા ને પાછા હુકાઈ ગયા, બોલો. એ ઇન્દુબેન વરસાદ તો બહુ કરી છે, પલાળી મૂકી. બહુ ઓછો વરસાદ, હું સાય લેવા ગઈ ને તો પલળી ગઈ. પછી આ કરમણ કાકન ફળિયા માં થઈને આલી ત્યાં પલળી ગઈ. વરસાદ જ એવો હતો, ગારો ગારો એટલે હલાતું નથી કે. પણ ઘડીક માં આવ્યો ધોધમાર વરસાદ આવ્યો, પલાળી મૂકી. હા એવો જ આવ્યો આયા ને. કેવું રહ્યું અમરેલી, પલળી ગયા ને? અમરેલી પલળી ગયા તો વરસાદ ને હારો તો આયા કઈ નતો, આપણે આયા કઈ નતો, ન્યા હતો. અને ન્યાળો પડે ન્યા પડે છે, થઈ જાય છે.
તમે આવ્યા બરોબર આજે જ આવ્યો વરસાદ નકર તો હા માઈટે ઘડી ઊભો રહે ધારું જો નકર તો હા નીતરી જાત પછી મારી માથે છે ને સસમા હતા ને એટલે નકરા સાટા પડતા હતા ને અને કઈ દેખાય ને કઈ વાય ફરતો ન હોય એમ ફરે પછી છે ને મેં કીધું સસમા કાઢી નાખી અને ટોપી માથે મેં ઓટી પણ તોય પલ લઈ ગયો ભાઈ ની તબિયત અટાણે થોડીક સુધારા ઉપર છે થોડુંક અત્યારે સારું છે બીજું કે રસોડામાં અત્યારે શું બને છે ચા પાણી બને છે એમ ને રોંઢાના યુગરાજ આજ કઈ નતો કવરાવતો ને ના રે ના કઈ કવરાવ ને સમજાવી ને એટલે સમજી જાય આંગણવાડી ગયા ને વજન કર્યો વજન કેટલો થયો 10 કિલો થયો લગભગ 10 કિલો આસપાસ થયો રાઈટ 83 કેવું કઈક થયું એટલે રોયો ઘડીક ને પછી બેઠો અને કેતા બહાર નું ઓછું ખવરાવું છું ઈ છોકરાઓ ને એવું બધું બહાર નું જ બધું ખાધે રાખે છે આપડે સમજી બહાર નું ન ખવરાવી એમ સારું પણ હવે છોકરા શું હોય બહાર ના પડીકા ને એવું બધું ખાધે રાખે મને એવું લાગે થોડાક દિવસ રોકાણી ત્યાં વળી પાછો કુંડલા જવાનું ટાઈમ થઈ ગયો એવું ખોટું બોલો કુંડલા તો 8 દિવસ 10 દિવસ 5 દિવસ આધ્યાત્મિક વાતાવરણ માં થોડુંક તમારું યુગ છે ને યુગરાજ છે ને ભાઈ રમકડું થઈ ગયો છે યુગ વગર ઘડી કઈ ગમતું નથી અને એમાં પાછો કુંડલા જાય ને એટલે તો હાવ નહીં ગમે તો હાલ જો તમે અહીંયા થોડાક દી કુંડલા બીજો આખા ઘરને નહીં ગમે હું અહીંયા થોડાક દી રહું એમ થોડાક દી તમે કુંડલા રહ્યો હા રે ખબર પડે ને મારે ત્યાં રહું તો પછી અહીંયા ઘરે શું કરવાનું કે એમને ખબર પડે ને કે હા રે જાઉં કેવું લાગે જાવું જોઈએ થોડાક દિવસ ઘર મૂકીને કેવું લાગે ટૂંકમાં આખા ઘર ને તમે મને કહો છો તું વારે વારે કુંડલા રોકાશો જાજુ પણ તમે એક વાર તમારું ઘર મૂકીને મમ્મી પપ્પા ભાઈ બેન બધું મૂકીને જાઓ તો ખબર પડે આપણે ઊંધો કરી નાખી એમને એક વાર તમે ખાલી 2 દિન ત્યાં રહો તો ખબર પડે કે કેમ થાય એમ કે આપણાથી બધા દૂર રહેવું કેટલું અઘરું કહેવાય મમ્મી હા શું કે નહીં ગમે ને યુગ ભાઈ કુંડલા જાય પછી નો જ ગમે ને અરે હાવ તો તું જો તો સુનો સુનો લાગે કામે ઘડીક માં થઈ જાય અને બધા હાવ ફ્રી હોય એવી રીતે ઘડીક વાર ટાઈમ પણ આ સમજતી નથી અને જાવું જ છે કેવી રીતે આવું મને ઘણો ઓળખ છે મારે ભાઈ નું ઘર છે જાવ તો પણ કેવી રીતે જવું મારે મોદળિયા નથી જવાતો બે રાત માં કેટલું કેવી છે મોદળિયા મમ્મી મારું પિયર પિયર છે ટૂંકમાં પણ ન્યાય નથી જવાતો તો ભાઈ આજ સારી ચર્ચા ચાલી રસોડામાં અને યુગભાઈ વગર તો રિયલી કોઈને ગમશે નહીં કુંડલા જશે એટલે તો આજના બ્લોગમાં એ સુધી જ છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવતો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.